તો આજે આપણે દર રવિવારે અહીંયા આયુર્વેદ ઓપીડી માટે મળતા હોઈએ છીએ. બજરંગ મિત્ર મંડળ પ્રેમ પ્રકાશ મંદિર ત્રિકોણબાગ પાસે આવેલું છે રાજકોટ ખાતે. અને 2005ની સાલથી આપણે અહીંયા આયુર્વેદ દવાખાનું ચાલુ કરેલું છે. હોમિયોપેથિક દવાખાનું 1985થી ડૉક્ટર એન જે ભેગાણી સાહેબ દર શનિવારે બપોરે 3-5 સેવા આપતા હોય છે. અને રવિવારે હું ડૉક્ટર કેતન ભીમાણી આયુર્વેદ ઓપીડી ચલાવતા હોઈએ છીએ. સાથે બંને દિવસ એક્યુપ્રેશર સારવાર, કારણ કે અહીંયા જે દર્દીઓ આવે છે બધા કોઈ સાંધાના દુખાવા, સ્નાયુના દુખાવા, ચિકનગુનિયા, પેરાલિસિસ, ઓબેસિટી, ગોઠણી ઢાંકણી ઘસાઈ જાય, સાયટિકા, સ્પોન્ડિલાઇટિસ એવા દર્દીઓ આવતા હોય છે કે જેમાં અમારે દવા આપવાની હોય છે, સાથે સાથે પથ્યાપથ્યની સમજણ આપવાની હોય છે. અને એક્યુપ્રેશર સારવાર શનિવાર રવિવાર ટોટલી ફ્રી ઓફ કોસ્ટ એ આપવામાં આવતી હોય છે. થેરાપીસ પણ અહીં અવેલેબલ હોય છે. એક્યુપ્રેશરના સાધનો જે કંઈ છે, વાઇબ્રેટર છે, મેગ્નેટિક સારવાર છે, નુગા થેરાપી છે, સ્ટોન થેરાપી છે, આ બધી ટ્રીટમેન્ટ આપતા હોય છે. સાથે આયુર્વેદની ક્લાસિકલ મેડિસિન્સ ધન્વંતરી કંપની એ આપણે અહીંયા સગવડતા રાખેલી હોય છે. બાન લેબ્સ એમની પણ મેડિસિન આપણને દાન તરફથી મળેલી હોય છે. તો આ બધી સારવાર, સેવા, શુશ્રૂષા અહીંનું જે બજરંગ મિત્ર મંડળ છે એમના મંત્રી શ્રી કેડી કારિયાભાઈ એમણે બધી વ્યવસ્થા ગોઠવણ કરી આપી છે. મંત્રીમંડળમાં રોહિતભાઈ છે, ધૈર્યભાઈ છે, આ બધા આપણી સાથે જોડાયેલા છે કે જે દર શનિવાર અને રવિવાર બપોરે 3-6 વાગ્યા સુધી લગભગ અમારે ત્યાં દર અઠવાડિયે 40-50 પેશન્ટ આ પ્રકારની ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે. સાથે અમુક ચામડીના રોગો છે કે જે ખૂબ જૂના અને હઠીલા થઈ જતા હોય છે, વારંવાર દવાઓ લેવા છતાં પણ કંટ્રોલ થતા હોતા નથી. પેટ પાચનની બીમારી પણ એવી જ છે કે જેમાં ગેસ, એસિડિટી, કબજિયાત, હરસ, મસા એ પણ વારંવાર લોકોને હેરાન કરતા હોય છે. અમુક સિઝનલ વાયરલ, અત્યારે સપોઝ ચોમાસું છે તો કફ શરદીના રોગો, ફ્લૂથી માંડીને કોરોના સુધીની બધી વાયરલ ઇન્ફેક્શન્સ, તો આ બધામાં આયુર્વેદિક ઉપચાર, સરળ ઉપચાર, નિર્દોષ ઉપચાર, ઘરેલું સારવાર, પથ્યાપથ્ય, દિનચર્યા, ઋતુચર્યા આ પ્રકારની સારવાર અહીંયા દર રવિવાર આપવામાં આવતી હોય છે. સાથે સંસ્થા તરફથી સમાજમાં કોઈ પણ જગ્યાએ કોઈ જ્ઞાતિની વાડી છે, કોઈ સમાજની વાડી છે, કોઈ સ્કૂલ છે, કોઈ મહિલા મંડળ છે, કોઈ સોશિયલ ગ્રુપ છે, એ સાથે અમે ટાઈપ કરી અને જે તે એરિયામાં સમયાંતરે 2-3 મહિને કેમ્પેઇન કરતા હોઈએ છીએ. તો તમારા વિસ્તારમાં પણ ક્યાંય જરૂર લાગે કે આપણે આ પ્રકારની વ્યવસ્થાની જરૂર છે તો ડૉક્ટર, દવાઓ, સુવિધાઓ, વ્યવસ્થાઓ અહીંથી થઈ જતી હોય છે. થોડું પત્રિકા પ્રચાર પ્રસાર કરી અને લોકોને આપણે એક સચોટ માર્ગદર્શન અને સારવાર આપી શકીએ તો ખાસ આ મીડિયા જે હરેશભાઈ સિસાંગિયા આપણને જે મદદ કરે છે અને યુટ્યુબ દ્વારા લોકો આજે જે સોશિયલ જાગૃતિ મેળવતા થઈ ગયા છે, તો ખાસ અમારો આગ્રહ એવો છે કે તમે બીમાર પડો ત્યારે તો ડૉક્ટર પાસે જાઓ એ જરૂર હોય જ છે, પણ આજકાલ બીમાર ન પડીએ એ માટે પણ આયુર્વેદિક ઉપચારો ઘણા મળતા હોય છે. કોરોના પછી આપણે જોઈ લીધું કે અમુક પ્રકારની સંસમની વટી, અશ્વગંધા ઘનવટી કે જે આપણી ઇમ્યુનિટી બુસ્ટઅપ કરવા માટે કામ કરતા હોય છે, તો આ પ્રકારના વાયરલ રોગોમાં વારંવાર એટેકથી બચવા માટે, ઇમ્યુનિટી વધે માટે આયુર્વેદિક ઉપચાર અપનાવવા જોઈએ. આપણે જે કંઈ દવાઓ આપતા હોઈએ છીએ બધા રોગોને મટાડે, સાથે સાથે રોગોનું ફરી ઉત્થાપન ન થાય, ફરી વૃદ્ધિ ન થાય એ માટે પણ સારવાર આપતા હોઈએ છીએ. તો ખાસ સામાન્ય જાહેર જનતા સુધી, રાજકોટ, રાજકોટની આજુબાજુમાં રહેતા લોકો સુધી આ વ્યવસ્થા પહોંચે. અને ખાસ અમે કાર્યભાઈને આગ્રહ રાખ્યો હતો કે ભલે અમારે એક રવિવારની સગવડતા જોઈએ છે, કારણ કે લોકોને રવિવાર અનુકૂળ આવતો હોય છે. તો અહીંયા કોઈ પગારદાર નોકર તરીકે કામ કરતા નથી, બધા પોતાના ખર્ચે પોતાની રીતે સમય આપી અને બજરંગ મિત્ર મંડળ ખાસ એક મિત્ર ભાવે આ સારવાર મળતી હોય છે. અને વર્ષોથી આ ચાલે છે અને કાર્યભાઈએ જે વ્યવસ્થા કરી આપી છે એ હજુ વર્ષો સુધી અવિરત મળતી રહેશે. લોકોને નિઃશુલ્ક દરે સેવા શુશ્રૂષા મળતી રહે એ માટે એમણે વ્યવસ્થા કરી છે. આ વિડીયો જે કંઈ લોકો સુધી પહોંચે છે, દાતાઓ સુધી પહોંચતો હોય, સંસ્થા સુધી પહોંચતો હોય, તો એમને પણ એક અનુરોધ છે કે તમારા તરફથી પણ જો બજરંગ મિત્ર મંડળને કોઈને કોઈ પ્રકારનું યોગદાન મળતું રહેશે તો એનો જે સચોટ ઉપયોગ, જરૂરી ઉપયોગ જરૂરિયાતમંદો સુધી પહોંચતો રહે. કારણ કે અહીંયા છે ને દર મહિનાના પહેલા રવિવારે અનાજ વિતરણ પ્રોગ્રામ થતો હોય છે. જરૂરિયાતવાળા લગભગ 100થી વધારે જેટલા લોકોને કાર્ડ કાઢી આપેલા હોય છે અને દર મહિનાના પહેલા રવિવારે એ વ્યવસ્થા રાખેલી હોય છે. તો ખાલી સારવારથી લોકોને સાજા કરવા એમ જ નહીં, પણ સમાજમાં પણ એ લોકોનું સ્તર જળવાઈ રહે એ માટે બજરંગ મિત્ર મંડળ, કેડી કારિયાભાઈ મંત્રી તરીકે અને આખું મંત્રીમંડળ એ ખૂબ ધ્યાન રાખતું હોય છે. તો ખાસ આ જે માહિતી આપણા સુધી પહોંચે છે એ માહિતી તમારા દ્વારા પણ મીડિયાથી લોકો સુધી પહોંચાડો અને અહીંની જે સુવિધાઓ છે એમાં આપણે કંઈ બી જરૂર લાગે તો બજરંગ મિત્ર મંડળ શ્રી કેડી કારિયા સાહેબનો તમે સંપર્ક કરી શકો છો. 9426
4557 એ એમનો કોન્ટેક નંબર છે અને કઈ બી જરૂર લાગે તો શનિવાર અને રવિવાર પ્રેમ પ્રકાશ મંદિરની ઉપર શ્રી બજરંગ મિત્ર મંડળ ઓપીડી ત્રિકોણબાગ પાસે નિયમિત કાર્યરત રહેલી હોય છે. આપ પણ અહીં રૂબરૂ હાજરી આપશો તો એનું વ્યવસ્થા વાતાવરણ અને વાઇબ્રેશન જોશો તો ખરેખર આપને પણ અહોભાગ્ય થશે. દરેકનો ખૂબ આભાર. હરેશભાઈ સિસાંગિયા આ યુટ્યુબ મારફત અમારા જે કંઈ વિચારો લોકો સુધી પહોંચાડો છો એમનો ખૂબ ખૂબ આભાર. બેટા